ની અંદર આપણે છે એ શ્વસન તંત્ર ની અંદર આપણે છે વિવિધ સજીવો ની અંદર અલગ અલગ સિસ્ટમ ની વાત કરી છે. ત્યારબાદ આપણે છે ફેફસા ની વાત કરી. ફેફસા ની અંદર ની રચના જે આપણે જોઈ નહોતી એ આપણે આ લેક્ચર ની અંદર જોશું કે મનુષ્યમાં શ્વસન તંત્ર ડાબા ફેફસુ છે કેટલા ખંડ માં વિભાજિત થાય? બે. જમણું ફેફસુ કેટલા ખંડ માં વિભાજિત થાય? ત્રણ ખંડ ની અંદર. ડાબુ ફેફસુ અને જમણા ફેફસુ છે એના વજન પણ તમને લખાવ્યા હતા. આપણે શરૂઆત કરીએ તો આ રીતનું આપણે છે એ કન્વર્ટ કર્યું હતું શ્વાસ વાહિની ની અંદર અને હવે દાખલા તરીકે ફેફસા આપણે દોરીએ તો ફેફસા ની અંદર એક તો આપણને જોવા મળતો હતો સૌથી ઉપર આવો કઈક ભાગ આપણે જોતો આને શું કહેતા હતા આપણે આને આપણે કહેશું સ્વર પેટી અને આ જે સ્વર પેટી છે આ સ્વર પેટી ની ઉપર ની તરફ આપણે કઈક આવી રચના દોરી હતી અને આને આપણે કહીએ છીએ ઘાંટી ઢાંકણ. તો આ આપણે આગળના લેક્ચર માં જોઈએ તો સ્વર પેટી ઘાંટી ઢાંકણ અને જે આપણે આ મુખ્ય વચ્ચેનો ભાગ આ ભાગ ને આપણે કહીએ છીએ શ્વાસ નળી તે તરીકે ઓળખીએ છીએ શ્વાસ નળી. અને શ્વાસ નળી છે એની ફરતે અપૂર્ણ સી આકારની કાસ્કીમય ગળી જોવા મળતી હતી આપણને શું જોવા મળે છે અપૂર્ણ અપૂર્ણ શા માટે કહીએ દાખલા તરીકે આ શ્વાસ નળી છે તેની આખી ફરતે વિંટાયેલી નથી ખાલી ભાગમાં આગળના ભાગમાં વિંટાયેલી છે એટલા માટે આપણે એને કહીએ છીએ અપૂર્ણ સી આકારની કાસ્તીમય કડી જેવી રચના અને આનું કાર્ય પણ આપણે જોઈશું કે એ શ્વાસ નળીને આધાર આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ફેફસા છે એ આપણે દોરીએ તો આ બાજુનું જે ફેફસું છે આને આપણે કયું ફેફસું કહીએ ડાબું ફેફસું આ બાજુના ફેફસાને જમણું ફેફસું. હવે જમણું ફેફસું છે આ જમણા ફેફસાની અંદર આપણે છે કેટલા ખંડમાં વિભાજિત કરીએ એટલે દાખલા તરીકે એક ખંડ આ બે ખંડ આ એક ખંડ થઈ ગયો આ બીજો ખંડ અને આ જ્યારે ડાબુ ફેફસું છે એને આપણે કેટલા ખંડ ની અંદર વિભાજિત કરીએ છીએ બે. દાખલા તરીકે અહીંયા હું દોરું છું આ એક બીજો ખંડ છે આપણને જોવા મળે. આની સિવાય આપણે એક ભાગ જોયો હતો કે આની ફરતે એક આવરણ આવેલું હતું આ રીતનું આ બાજુ પણ આવેલું હશે
અને બંને આની વચ્ચે આપણને એક પ્રવાહ જોઈએ ભરેલું હતું. બહારનું જે આવરણ છે એને આપણે શું કહેશું? બાહ્ય કોષીય આવરણ. અંદરનું જે આવરણ છે એને આપણે શું કહેશું? અંતઃકોષીય આવરણ. અને આ બંને આવરણ વચ્ચેનો જે પ્રવાહી છે, અહીંયા હું લખું છું, આ બંને વચ્ચે આવરણ વચ્ચેનો જે પ્રવાહી એને આપણે કહીએ છીએ કુપુષીય આવરણ. જળ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આટલું આપણે છે આગળના લેક્ચરની અંદર જોયું હતું. હવે આપણે ત્યાંથી આગળ જોવાનું છે. પણ યાદ રાખવાનું છે આ ડાબું ફેફસું છે અને આપણે અહીંયા થોડુંક આ રીતનું મૂકવું વળેલું દર્શાવીએ છીએ. શા માટે? તો કે અહીંયા આપણને જોવા મળશે પ્રાથમિક શ્વાસ વાહિની શેની અંદર ડિવાઈડ થઈ છે? પ્રાથમિક. આ શ્વાસ નળી કેટલી શાખામાં વિભાજિત થાય? કેટલી શાખા વિભાજિત થાય? ત્રણ શાખાની અંદર વિભાજિત થતી આપણને જોવા મળે. હવે બીજો પ્રશ્ન એ કે શ્વાસ નળી છે એ શ્વાસ વાહિનીમાં ખુલ્લે આ ભાગ કયો છે? તો અહીંયા આપણને જોવા મળશે પાંચમી કુર્સી કશેરુકા. કઈ જોવા મળે? કઈ રીતે? દાખલા તરીકે આપણે પાછળના ભાગે કરોડસ્તંભ આવેલી, કરોડસ્તંભમાં જે ગળામાં આવેલા છે ને એને કહેવાય ગ્રીવા કશેરુકા. કઈ કહેવાય? ગ્રીવાથી નીચે આવે ઉર્સી, એટલે કે આપણી સાચી ને આ ઉર્સી કશેરુકામાં અહીંયાથી ગણો તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, ત્યાં બે અને ઈશામાં વિભાજિત થાય પ્રાથમિક શ્વાસ વાહિની. તો પ્રાથમિક શ્વાસ વાહિની ફેફસામાં જે ખુલ્લે છે આ ભાગને આપણે કહીએ છીએ પાંચમી. નીચે લખું છું પાંચમી ઉર્સીય વિભાજિત થઈ અને ફેફસામાં દાખલ થાય છે. ખબર પડી? પાંચમી ઉર્સીય કશેરુકા. આ બધી કશેરુકા છે, ગ્રીવા કશેરુકા, ઉર્સી કશેરુકા, ત્યારબાદ કટી કશેરુકા, ત્રિકાસ્થિ, પુચ્છાસ્થિ, આ બધું આપણે ભણવાનું છે અસ્થિવાળા યુનિટની અંદર. ભણશું કંકાલ તંત્ર યુનિટ નંબર 20 ની અંદર આવશે. ત્યારબાદ આપણે છે પ્રાથમિક શ્વાસ વાહિની છે. આ પ્રાથમિક શ્વાસ વાહિની વિભાજિત આગળ છે એ વિભાજિત થશે શેની અંદર? તો કે પ્રાથમિક શ્વાસ વાહિની છે એમાંથી બનશે દ્વિતીયક શ્વાસ વાહિની. શ્વાસ વાહિની બંને માં સરખી જ રચના છે પેલા પ્રાથમિક શ્વાસ વાહિની એ વિભાજિત થઈને શું બને છે દ્વિતીય શ્વાસ વાહિની આ દ્વિતીય શ્વાસ વાહિની છે પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની અને તૃતીય શ્વાસ. આ તૃતીય શ્વાસ વાહિની છે એ હવે આગળ વિભાજિત થઈ
અને બનાવશે શ્વાસ વાહિકાઓ. શું બનાવે? શ્વાસ વાહિકાઓ. અને આ શ્વાસ વાહિકાઓ છે એ આગળ ઘણી બધી આ રીતની શાખાઓમાં વિભાજિત થતા હશે. છેલ્લો ભાગ, ઘણી બધી શાખાઓ નાના નાના દાંતરડા આપણને જોવા મળે અને આ જે શાખાઓ છે આને આપણે કહીએ છીએ અંત્ય શ્વાસ વાહિકા. એટલે પહેલા એ પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા અને અંત્ય શ્વાસ વાહિકા. અને આ જે અંત્ય શ્વાસ વાહિકા છે એની અહીંયા આપણને આવી ટોથડી જેવી રચના જોવા મળતી છે. કોની સાથે જોડાયેલી હોય? અંત્ય શ્વાસ વાહિ. અને આ જે અંત્ય શ્વાસ વાહિકા સાથે જે કોથળી જેવી રચના જોડાયેલી આપણને જોવા મળે છે આને આપણે કહીએ છીએ વાયુકોષ્ઠ. શું કહેવાય? વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠ કેવા હોય? તો વાયુકોષ્ઠ આપણને જોવા મળે છે કોથળી જેવી રચના ધરાવે છે અને પાતળી દિવાલ વાળા વાયુકોષ્ઠ કેવા છે? આપણે જોઈએ પણ નીચેની ભાગે આપણે આ જે આખી રચના દોરી છે આના નીચેના ભાગે અહીંયા આ રીતની આપણને રચના જોવા મળે અને આ રચનાને આપણે કહીએ છીએ ઉરોધર પટલ. એટલા માટે આપણે કીધું હતું નીચેના ભાગે ઉરોધર પટલ, આગળ આપણને જોવા મળે વક્ષ બાજુએ પાછળીઓ એટલે ઉરોસથી પાછળ બાજુએ પાછળીઓ અને પાછળની બાજુએ કરોડસ્તંભ આવેલું આપણને જોવા મળશે. આ એનું સ્થાન થઈ ગયું. નીચેના ભાગે શું આવેલું હોય? ઉરોધર પટલ. વાયુકોષ્ઠ છે ને, આ વાયુકોષ્ઠ દાખલા તરીકે હું અહીંયા દોરું છું, આ એક વાયુકોષ્ઠ છે. આ વાયુકોષ્ઠ છે ને એની એક બાજુ આ રીતની ધમનીઓ ગોઠવાયેલી હોય શિરાઓ અને એની સામેની બાજુએ આ રીતની ધમનીઓ અથવા તો કેશિકાઓ અને આ રીતની મેઇન શાખા આ રીતની નીકળતી હોય. એટલે શું થાય કે વાયુકોષ્ઠ છે ને એની ફરતે રુધિર કેશિકાઓનું અથવા તો વાહિનીઓનું શું હોય? જાળું હોય. જેના લીધે શું થાય ખબર? આ બાજુથી દાખલા તરીકે O2 વિહીન અથવા તો CO2 યુક્ત રુધિર આવે. વાયુકોષ્ઠ પાસે શું છે? ઓક્સિજન. જો ઓક્સિજન છે એ પહેલા આવ્યો શ્વાસ વાહિની શ્વાસ નળીમાં, જ્યાંથી આવ્યો શ્વાસ વાહિનીમાં કઈ શ્વાસ હોય એની પ્રાથમિક, ત્યાંથી એવો દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા, અંત્ય શ્વાસ વાહિકા અને કોની અંદર આવે? વાયુકોષ્ઠની અંદર. તો આનું તમને લાઈનમાં લખતા આવડશે. છેલ્લે આપણે તમને લખાયું હતું ત્યારે ફેફસા સુધી લખાયું હતું. ફેફસાની અંદર ક્યાં શરૂ થાય? તો શ્વાસ નળ, પ્રાથમિક શ્વાસ વાહિની, શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, પ્રાથમિક શ્વાસ વાહિકા અને અંત્ય શ્વાસ વાહિકા અને છેલ્લો આવશે વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠ પાસે ઓક્સિજન આવે એટલે વાયુકોષ્ઠ છે ને એ આ રીતે ધમની એક જે શિરા હોય આ શિરા CO2 લઈને આવે. આ CO2 કોને આપી દે? વાયુકોષ્ઠ. અને વાયુકોષ્ઠ પાસે O2 છે એ પાછો કોને આપી દે? રુધિર ને, એટલે કે ધમની ને. અને આ ધમની O2 લઈને શરીરના વિવિધ પેશીઓ સુધી જાય. એટલે વાયુકોષ્ઠનું કામ શું છે? વાયુઓનું વિનિમય અથવા આને આપણે આપલે CO2 અને O2 ની શું કરે છે? આપલે ની પ્રક્રિયા કોના દ્વારા થાય? વાયુકોષ્ઠ દ્વારા થતી આપણને જોવા મળે. હવે આપણે છે ઈ આની આના ઉપરથી મનુષ્યના શ્વસન તંત્ર ઉપરથી આપણે શ્વાસ અને ઉશ્વાસ ની ક્રિયા જોવાની છે. શેની ક્રિયા? શ્વાસ. આટલું બધાને સમજાઈ ગયું? ફેફસાની આખી જે રચના છે અઘરી નથી, પણ આપણે સ્ટેપ વાઇઝ છે એ બધી રચના યાદ રાખવાની છે. અને છેલ્લે વાયુકોષ્ઠ સુધી આપણે આકૃતિ દોરવાની. એટલે શું થાય? જો O2 અને CO2 બેનો પાથવે ઊંધો થઈ જાય. O2 નો ઉપરથી આવશે. જો પહેલેથી આપણે જોઈ લઈએ કે નાસિકા છિદ્ર, નાસિકા પોટલ અથવા તો ગુહા, નાસિકા કંઠનળી, ત્યાંથી છે કંઠનળી, ત્યાંથી આવશે શ્વાસ નળી, પ્રાથમિક શ્વાસ વાહિની, ત્યાંથી આવશે દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા, અંત્ય શ્વાસ વાહિકા અને વાયુકોષ્ઠ સુધી ઓક્સિજન આવે.
CO2 નું વહન અને જે ઊંધો વાયુ કોષ્ટકમાંથી જાય છે. અંતઃ શ્વાસવાહિકા, શ્વાસવાહિકા, તૃતીય શ્વાસવાહિની, દ્વિતીય શ્વાસવાહિની, પ્રાથમિક શ્વાસવાહિની, શ્વાસ નળીમાં થઈ અને નાક દ્વારા ક્યાં જાય? બહાર. એને આપણે કહીએ છીએ ઉશ્વાસની ક્રિયા. ને અંદર લેવું એને આપણે શું કહીએ છીએ? શ્વાસની પ્રક્રિયા. તો આ બંને છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. ખાસ સમજવાનું છે કે શ્વાસોશ્વાસ ક્રિયા. તો શ્વાસોશ્વાસની ક્રિયા કોને કહેવાય? તો શ્વાસોશ્વાસ છે એની અંદર વાયુઓનું કદ, પેલા તો એ સમજી લઈએ કે અત્યારે આપણને ખ્યાલ છે અત્યારે જે શ્વસન વાયુઓનું કદ આપણે માપવું હોય તો એની માટે સ્પાયરોમીટરની જરૂર પડે. સ્પાયરોમીટર એટલે કે એની અંદર થી આપણે શ્વાસોશ્વાસનું કદ માપી શકાય. અને સામાન્ય રીતે શ્વાસ એટલે શું કે જે પ્રક્રિયા દરમિયાન વાતાવરણમાંથી હવા અંદર દાખલ થાય તો એને શું કહેવાય? શ્વાસ. અને ઉશ્વાસ એટલે શું? તો વાયુ કોષ્ઠમાંથી હવા, તમને કીધું તું ને, વાયુ કોષ્ઠમાંથી હવા બહાર વાતાવરણમાં મુક્ત થાય તો એને શું કહેવાય? ઉશ્વાસ. શ્વસનની પ્રક્રિયા દરમિયાન ફેફસાનું દબાણ વાતાવરણીય દબાણ કરતા ઓછું હોય. કેવું હોય? ઓછું. શા માટે ઓછું હોય એ આપણે હમણાં સમજીએ. ઉશ્વાસની ક્રિયા દરમિયાન આપણને છે વાત ફેફસાનું દબાણ વાતાવરણીય દબાણ કરતા વધારે. હવે પેલા બે એક પ્રક્રિયા સમજી લઈએ કે શ્વાસની પ્રક્રિયા કોને કહેવાય. તો શ્વાસની પ્રક્રિયામાં દબાણનું નિર્માણ કરતા ઉરોધર પટલ અને પાંસળ. આપણું ઉરોધર પટલ એટલે આ નીચેનો ભાગ, કયો? ઉરોધર પટલ અને પાંસળીઓ વચ્ચે આવેલા વિશિષ્ટ સ્નાયુ ઉરોધર પટલ અને પાંસળીઓ વચ્ચે આવેલા સ્નાયુઓ જેને આપણે કહીએ છીએ આંતર પાંસળી સ્નાયુ. શ્વાસની પ્રક્રિયા કોને કહેવાય? તો શ્વાસની પ્રક્રિયા ક્યારે થાય? તો વ્યાખ્યા આપણને ખ્યાલ છે વાતાવરણમાં જે હવા અંદર દાખલ થાય, પણ ક્યારે દાખલ થાય? તો અંદરની પ્રક્રિયા આપણે જોવાની છે. ઉરોધર પટલનું સંકોચન શું થાય? સંકોચન એટલે ઉરોધર પટલ આ રીતનું ગોઠવાયેલું છે, એ નીચે ખેંચાશે. ક્યાં ખેંચાય? નીચે. ઉરોધર પટલનું સંકોચન થાય, ઉરસીય કુહાનું અગ્રપશ્વ કદ વધે. ઉરોધર પટલ નીચે આવશે એટલે અંદરનું કદ વધશે. હવે દાખલા કે પેલા આ રીતનું હતું ઉરોધર પટલ, આ રીતનું હતું, હવે આમ સીધું થશે તો અંદરનું કદ કેવું થયું? ઉપર નીચે કદ કેવું થાય? ઉર્સી ગુહાનું વધે. બાહ્ય આંતર પાંચળી સ્નાયુઓનું સંકોચન થાય અને ઉર્વસ્થી ને ઉપર તરફ ખેંચે એટલે આ ભાગ છે આગળ પાછળનું કદ કેવું થાય? વધશે. પાંસળીઓ વચ્ચેના સ્નાયુઓ ખેંચાણા અને ઉરોસ્થી ઉપર તરફ એટલે પૃષ્ઠવક્ષ, પૃષ્ઠવક્ષ કદ વધ્યું. આંતર ઉરોધર પટલ નીચે ખેંચાણું એટલે અગ્ર શ્વસનની પ્રક્રિયા દરમિયાન ફેફસાનું દબાણ વાતાવરણીય દબાણ કરતા કેવું થાય? ઓછું. અને આ દબાણ ઓછું થાય એટલે બહારની હવા ક્યાં દાખલ થાય? અંદર, જેને આપણે શ્વાસ તરીકે ઓળખીએ છીએ. ખબર પડી? હજી એકવાર રિપીટ કરી દઈએ કે શું પ્રક્રિયા થાય છે. તો ઉરોધર પટલનું સંકોચન થાય, નીચે તરફ ખેંચાય એટલે અગ્રપશ્વ કદ વધ્યું. આંતરપાંસળી સ્નાયુઓ ખેંચાય, ઉર્વસ્થી છે એને આગળ તરફ ખેંચાય એટલે પૃષ્ઠવક્ષ કદ વધ્યું, અંદરનું કદ વધ્યું અને ફેફસા છે એ કદમાં વધારો થશે અને ફેફસાના કદમાં વધારો થાય તો આંતર ઘટાડો થાય.
અને આંતરફુફુસી દબાણમાં ઘટાડો થાય તો બહારના વાતાવરણ કરતા અંદરનું દબાણ ઘટે, જેના લીધે બહારની હવા ક્યાં દાખલ થાય? અંદર. ફેફસામાં. એને શું કહેવાય? શ્વાસ. આટલી ખબર પડી બધાને? આપણે તમને સ્ટેપ વાઇઝ લખ્યું છે બુક ની અંદર, બધું અસ્ત વ્યસ્ત છે, પણ અહીંયા તમને સ્ટેપ જ બનાવી દીધા. આ રીતે યાદ રાખવાનું. આ રીતે આપણે ઉશ્વાસ જોઈએ તો આનાથી આખું ઊંધું. ઉશ્વાસ કોને કહેવાય? તો ઉશ્વાસની ક્રિયા દરમિયાન ફેફસાનું દબાણ વાતાવરણીય દબાણ કરતા કેવું હોય? વધારે. હવે આ જો આપણને ખ્યાલ છે, શ્વાસ થાય ઉશ્વાસ થાય, શ્વાસ થાય ઉશ્વાસ થાય. આપણને ખ્યાલ છે બાર ની એવો અંદર આવી અંદરનું દબાણ વધ્યું. હવે શું થાય? આનાથી ઊંધું પુરોદર પટલ જે સંકોચન થયેલું પાછું મૂળ સ્થિતિમાં આવશે, એટલે શિથિલ પામે. નીચે શા માટે? તો કે આપણે આમ શ્વાસ લઈએ એટલે શ્વાસની પ્રક્રિયા દરમિયાન ઉરોદર પટલ ઉપર આવે અને ઉરોસ્થિ આ ભાગ ઉપર આવે. શા માટે? તો કે ત્યાં આંતરપાર્શ્વીય સ્નાયુ અને ઉરોસ્થિ આવે. હવે ઉરોદર પટલ આપણે શ્વાસ મૂક્યો, મેં આમ શ્વાસ લઈને આમ શ્વાસ મૂકું છું એટલે શું થાય? આ ભાગ પાછો જશે. પાછો શા માટે જાય? કારણ કે આંતરપાર્શ્વીય સ્નાયુઓનું શિથિલીન થાય, ઉરોદર પટલનું પણ શિથિલ થાય. ઉરોદર પટલ આમ આપણે ઈ પાછો સીધું થઈ ગયું, અંદરનો ભાગ ઘટ્યો, અગ્રપશ્વ ભાગ ઘટ્યો અને આંતરપાર્શ્વીય સ્નાયુઓ પાછું મૂળ સ્થાને આવે એટલે પૃષ્ઠ વધારો. આંતરફુફુસી દબાણમાં શા માટે વધારો થશે? કારણ કે બે કદ ઘટ્યા તો અંદર દબાણ વધ્યું, એટલે જો અહીં લખ્યું છે ફેફસાનું દબાણ વાતાવરણીય દબાણ કરતા કેવું હોય? વધારે. ફેફસાનું કદ ઘટે, આંતરફુફુસી દબાણ વાતાવરણીય દબાણ કરતા વધે અને અંદરનું દબાણ વધે એટલે ફેફસામાં એવા વાતાવરણમાં મુક્ત થાય, જેને આપણે કહીએ છીએ ઉશ્વાસની પ્રક્રિયા. તો આને આપણે કહીએ છીએ શ્વાસોશ્વાસ. યાદ રહેશે શ્વાસોશ્વાસની પ્રક્રિયા સ્ટેપ વાઇઝ? જો શ્વાસ યાદ રહે એનાથી ઊંધું શરૂ કરી દેવું એટલે શું શરૂ થઈ જાય? ઉશ્વાસ. પ્રતિ શ્વાસ મનુષ્ય પ્રતિ મિનિટ 12-16 વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરે અને શ્વાસોશ્વાસ માપવા માટે સ્પાઇરોમીટર અને અત્યારે આપણને ખ્યાલ છે કોરોનાની અંદર આપણે જે પલ્સ ઓક્સિમીટર ઓક્સિજન માપવું હોય ને રુધિરમાં હોય તો પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ છે એ આપણે કરીએ છીએ. દાખલા તરીકે પેલા આપણને ખ્યાલ છે કે વાતાવરણમાંની હવા વાયુ કોષો સુધી શું થાય એનું વહન એટલે વાતાવરણમાંની હવા એટલે આપણને ખ્યાલ છે વાતાવરણમાંની હવા એટલે શું આવે? ઓક્સિજન. અને આ ઓક્સિજનનું વાયુકોષ્ઠ સુધી વહન. હવે વાયુકોષ્ઠ સુધી વહન થાય ત્યાંથી આગળ શું થાય? તો કે આનાથી ઊંધું તો કે CO2 છે આ આપણે O2 અને વધારાનો વાયુ એથી પેશીથી વાયુકોષ્ઠો સુધી વહન થશે. પણ આ વધારાનો વાયુ એટલે કયો? CO2 એટલે CO2 છે એ પેશીથી વાયુકોષ્ઠો સુધી આવશે અને O2 છે એ વાતાવરણમાંથી ક્યાં સુધી આવશે? વાયુકોષ્ઠો. પણ આ વધારાનો વાયુ પેશી વાયુકોષ્ઠો સુધી લાવે છે કોણ? તો એને લાવે છે રુધિર. એટલે આ પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ હવે શું થશે? તો કે બીજા સ્ટેપમાં રુધિર અને વાયુકોષ્ઠો આ બંને વચ્ચે
વાયુ ને આપ લે થાય, શું થાય? કોને? રુધિર અને વાયુ કોષ્ટક સુધી. રુધિર ક્યાંથી લાવ્યું? વાયુ સીવર્ટુ ને લઈને આવ્યું, પેશી માંથી વાયુ કોષ્ટક સુધી લઈને આવ્યું, અને વાતાવરણ માંની હવા છે એ વાયુ કોષ્ટક સુધી આવી, અને આ વાયુ કોષ્ટક સુધી ક્યાંથી આવ્યું? તો કે શ્વાસનળી માંથી. બંને એકબીજા સાથે ભેગા થયા એટલે રુધિર છે. આ રુધિર વાયુ કોષ્ટક ને શું આપશે? સીવર્ટુ. અને વાયુ કોષ્ટક છે એ રુધિર ને શું આપશે? રુધિર અને પેશી. રુધિર છે એ શું લઈને આવે છે? ઓટો. એ કોને આપશે? પેશીને. અને પેશી છે એ શું લઈને આવે છે? સીઓટો. પેશી પાસે સીઓટો. એ કોને આપશે? રુધિર છે. એટલે પહેલું સ્ટેપ છે એ આપણે જોયું કે વાયુ કોષ્ટક સુધી વહન થયું. વાયુ કોષ્ટક સુધી વહન થાય જેથી વધારાનો જે પેશી છે એનો સીઓટો વાયુ કોષ્ટક સુધી આવે, અને આ બધું વાતાવરણમાંથી ઓટું વાયુ કોષ્ટક સુધી આવે. રુધિર પાસે ક્યાંથી આવ્યો? તો કે રુધિર ને કોને આપ્યો? પેશી. તો પેશી છે રુધિર પાસે એને શું આપશે? ઓટો. એટલે રુધિર છે એ પેશી પાસે CO2 લઈ જાય, અને આ CO2 આપણે વાયુ કોષ્ટક ને વાયુ કોષ્ટક ઉત્સવ દરમિયાન બહાર કાઢી નાખે. હવે વાયુ કોષ્ટક થી O2 લઈને આવે એ રુધિર ને આપણે, રુધિર કોને આપણે? પેશી બને. પેશી માં શું કરે આ O2 નો? ઓક્સિજન ની હાજરીમાં ગ્લુકોઝ નું વિઘટન કરી શક્તિ મુક્ત કરે. શું મુક્ત કરશે? શક્તિ. એટલે ઓક્સિજન ની હાજરીમાં આ જે ઓક્સિજન કોને મળ્યો? તો કે આ ઓક્સિજન મળ્યો પેશીને, અને આ પેશી છે એ ઓક્સિજનનો ઉપયોગ કરશે, ગ્લુકોઝનું વિઘટન કરશે અને શક્તિ મુક્ત કરે. અને આજે જે આપણે બધી દેહધર્મી ક્રિયા પહેલા લેક્ચર ની અંદર મેં તમને કીધું હતું, ગ્લુકોઝનું વિઘટન થાય, દેહધર્મી ક્રિયા થાય, ચાલવું, દોડવું, કૂદવું, તરવું, બધી દેહધર્મી ક્રિયા માટે એનર્જીની જરૂર પડે, તો એની માટે ગ્લુકોઝનું વિઘટન થવું જરૂરી છે. તો આ ચાર સ્ટેપ યાદ રહેશે. એ આપણે ફેફસા વાળું જે લખ્યું છે એની નીચે આપણે ચાર સ્ટેપ લખવાના છે. આ ચાર સ્ટેપ વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. શ્વાસ અને ઉશ્વાસ એ બંને આપણે તફાવતની રીતે લખવું હોય તફાવતની રીતે, અને સ્ટેપ વાઇઝ લખવું હોય તો સ્ટેપ વાઇઝ બંને રીતે આપણે લખી શકીએ.